છેલ્લા 14 વર્ષોથી દિવસ રાત ભૂખ્યા અને ભોજન આપી રહેલી સેવાભાવી શ્રી રામ રોટી મંડળ આજે પણ આવી કપરી પરિસ્થિતિમાં અવિરતપણે ભૂખ્યાઓને ભોજન પૂરું પાડે છે। જીવનમાં દરેક લોકોને બંને ટાઈમ જમવાનું મળી રહે તે માટે લોકો પોતાના ઘરોમાં અન્યથા હોટલો તેમજ રેસ્ટોરન્ટમાં તેમજ ફાઇવ સ્ટાર હોટલોમાં પોતાના ભૂખ્યા પેટનો ખાડો પૂરતા હોય છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો હોસ્પિટલોમાં અને રેલવે બસ સ્ટેશન તેમજ રોડ ઉપર રખડતા ભિક્ષુકોને છેલ્લા 14 વર્ષોથી દાહોદમાં સેવા આપી રહેલી દાહોદની રામરોટી મંડળી તરીકે પ્રખ્યાત નિઃશુલ્કપણે ટિફિન સેવા આપી રહેલી રામરોટી મંડળી આજે કપરા સમયમાં પણ ગરીબ અને મધ્યમ વર્ગીય ભૂખ્યા લોકોને દિવસ રાત દાહોદની શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ અને શ્રી રામરોટી મંડળી તરફથી દાહોદ શહેરના દરેક હોસ્પિટલો તેમજ રેલવે સ્ટેશન બસ સ્ટેશન મુસાફરખાનાઓમાં દાહોદના સરકારી દવાખાને તેમજ રોડ રસ્તા ઉપર રહેતા ભિક્ષુકોને દિવસ રાત નિઃશુલ્કપણે જમવાનું આપવામાં આવે છે। લોકડાઉનના સમય પહેલાં દરરોજ દિવસ રાત 1000થી પણ વધુ લોકોને જમવાનું આપવામાં આવતું હતું અને આજે લોકડાઉન અને કપરા સમયે દાહોદની રામરોટી મંડળ દ્વારા દિવસ રાત સરકારી કામમાં ફરજ બજાવતા સાફ સફાઈ કરેલા કર્મચારીઓ પોલીસના કર્મચારીઓ અને ગરીબ મધ્યમ વર્ગીય લોકોને ટિફિન સેવાની સાથે ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવે છે, જેમાં રોટલી વેજીટેબલ સબ્જી દાળ ચાવલ જેવી અનેક વેરાયટીઓ સાથે લોકોને નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવે છે, જેમાં આજના કપરા સમયમાં દિવસે 1000 જેવા ટિફિન અને 500 જેવા ફૂડ પેકેટનું વિતરણ રાતના સમયે પણ આજે રીતે ટિફિન અને ફૂડ પેકેટની વિતરણ કરવામાં આવે છે, જેમાં આજના કપરા સમયમાં દરરોજ અલગ અલગ વિસ્તારોમાંથી સેવાભાવી લોકો 2000 જેવી રોટલીનું પણ વિતરણ કરીને રામરોટી મંડળી ખાતે આપતા હોય છે અને મંદિરના પટાંગણમાં પણ આજુબાજુના લોકોને જમાડવામાં આવે છે। તેને લઈને આજે આ સેવાભાવી સંત કૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ અને શ્રી રામરોટી મંડળને દાહોદના દરેક સેવાભાવી લોકોના સહયોગ મળી રહે છે। તેમના સહયોગથી આજે આવા કપરા સમયમાં પણ લોકો પોતાના રૂપિયા અને ચીજવસ્તુઓ દાન કરતા હોય છે, તેને લઈને આજે દાહોદની રામરોટી સેવા મંડળની જગ્યાએ ઉપર પોતાના ખાનગી વાહનો મારફતે ટિફિન અને ફૂડ પેકેટની સેવાઓ આપી ભૂખ્યાને ભોજન પૂરું પાડે છે। નયન મુંડા, ZSTV, દાહોદ।